નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું એકલવ્ય એજ્યુકેશનમાં. હું પૂજા ઠક્કર આજે તમારી સમક્ષ ધોરણ 11 વિષય છે આપણો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો એક છે એના વિશે આપણે માહિતી મેળવીશું. જો તમે અગાઉના વિડીયો ના જોયા હોય તો નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે. તો આજે આપણે ભાગીદારી પેઢીની નોંધણી છે એના વિશે માહિતી મેળવીશું. 1932ના કાયદા પ્રમાણે ભાગીદારી પેઢીની નોંધણી કરાવી શકાય છે, પણ એ ફરજિયાત નથી. નોંધણી ન કરાવવાથી કેટલાક ગેરલાભ થાય છે, જેના લીધે કરાવવામાં આવે છે. પેઢી રાજ્યમાં સ્થાપેલી હોય તો રાજ્યના રજિસ્ટ્રારે રાજ્ય સરકારને નિમેલા નોંધણી અધિકારી છે એમના સમક્ષ નિયત પત્રકમાં જરૂરી વિગતો ભરી બધા જ ભાગીદારોની સહી કરી જરૂરી ફી સાથેનું રજિસ્ટ્રારને મોકલી આપવામાં આવે છે. નોંધણી પત્રકમાં સમાવિષ્ટ થતી વિગતો કઈ કઈ છે તો નીચે તમને આપેલી છે. પહેલું છે પેઢીનું નામ અને સરનામું, બીજું છે પેઢીની શાખાઓ, ત્રીજું છે ભાગીદારો છે એમના નામ, એમના સરનામા, ટેલિફોન નંબર, ચોથો છે દરેક ભાગીદારના પ્રવેશની તારીખ, પાંચમો છે ભાગીદારોના નફા અને નુકસાનનું પ્રમાણ, છઠ્ઠો છે ભાગીદારના મૂડી અંગેની વિગતો, સાતમો છે પેઢીની મુદત. તો ઉપર્યુક્ત જે વિગતો છે એને ધ્યાનમાં લઈ અને પેઢીની નોંધણી રજિસ્ટ્રાર કરે છે, એ પોતાના રજિસ્ટરમાં કરે છે અને એનું પ્રમાણપત્ર પણ આપણને આપે છે. એના પછીનું છે ભાગીદાર જે છે, બરોબર ને, એમની ભાગીદારીનું કરારનામું. ભાગીદારી એ કરારથી ઉદ્ભવતો સંબંધ છે. આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે. કરાર લેખિત હોય તો એ વધુ ઈચ્છનીય છે. કારણ તો કે ભાગીદારીની જે શરતો છે એ લેખિત કરારથી સ્પષ્ટ થાય છે. લેખિત કરારનામું એ ભાગીદારીનું બંધારણ છે અને ભાગીદારી કરારનામું એ કાયદાના નિષ્ણાતોની મદદથી તૈયાર થયેલું હોવું જોઈએ. આમ આપણે જોઈએ તો કે કરારનામામાં સમાવિષ્ટ થતી બાબતો કઈ કઈ છે. પેઢીનું નામ અને એનું સરનામું, ભાગીદારના નામ, સરનામા, ઉંમર, પ્રકાર, ટેલિફોન નંબર, પેઢીનું ધ્યેય અને ધંધાનો પ્રકાર, પેઢી શરૂ કર્યાની તારીખ અને મુદત, ભાગીદારોની મૂડી તથા મૂડી પર વ્યાજ આપવાનું હોય તો એ અંગેની વિગતો, ભાગીદારોના વ્યક્તિગત ઉપાડ અને તેની મર્યાદા, ભાગીદારે પેઢીને આપેલ લોનના વ્યાજનો દર, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ, ભાગીદારો વચ્ચે કાર્યની વહેંચણી, ભાગીદારોને મહેનતાણા, કમિશન કે અન્ય સવલતો જે આપવાની હોય અંગેની વિગતો, ભાગીદારી પેઢીના હિસાબો અને ચોપડા રાખવાની જોગવાઈ, બેંકમાં પેઢીના ખાતા ખોલાવવા અને લેવડ દેવડ અંગેની સત્તાની જોગવાઈ, મતભેદ ઝઘડાના નિકાલ કે લવાદની વ્યવસ્થા, પાગડેના મૂલ્યાંકનની રીત, મહત્વના દસ્તાવેજો સહી કરવાની સત્તા, નવા ભાગીદારના પ્રવેશ અને નિવૃત્તિ અંગેની જોગવાઈ, ભાગીદારોના અધિકારો અને ફરજો, સગીર ભાગીદારને દાખલ કરવાની જોગવાઈ અને પેઢીના વિસર્જન વખતે હિસાબોના પતાવટ કેવી રીતે કરવાની છે એ જોગવાઈ છે. તો આટલી બાબતો છે કરારનામામાં સમાવિષ્ટ થાય છે, જેના લીધે આ બાબતો અંગે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો એ કરારનામામાં દર્શાવેલ વિગત પ્રમાણે આપણે એનું નિવારણ લઈ શકીએ છીએ. તો આશા છે કે તમને આ મારી માહિતી છે ઉપયોગી નીવડી હશે. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.